समारंभां दिसंतरामेण विवर्धितां लक्ष्मणदास सदा वंद्यां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां। વહાલા શિષ્યો, તમને આજે જ્ઞાનની સાથે સાથે ગુરુ દત્તાત્રેય ભગવાનના અવતાર વિશેની અને એક મહાપુરુષની વાત કરીશ। એ દિવ્ય અવધૂત સ્વરૂપની વાત કરીશ કે જે સત્ય છે। હું તમને ભગવાન દત્તાત્રેય અને દત્તાત્રેય ભગવાનના જ્યોતિ સ્વરૂપ અમર આત્મા પરમ પૂજનીય વંદનીય યોગીરાજ શ્રી સંતરામ મહારાજની વાત કરીશ કે જે આજે પણ તેજસ્વી જ્યોત સ્વરૂપે નડિયાદ નગરમાં બિરાજમાન છે। સતી, હું માહોલગઢ જઈને આવું છું। જો કોઈ બ્રાહ્મણ કે ઋષિમુનિ આવે તો એમને ભોજન ગ્રહણ કર્યા વગર મુકલતા નહીં। ભલે પતિદેવ, પતિવ્રતા એ જ મારું કર્તવ્ય છે। આપની ગેર ઉપસ્થિતિમાં આશ્રમે આવેલા કોઈ પણ ઋષિમુનિ કે બ્રાહ્મણ ભોજન ગ્રહણ કર્યા વગર પરત નહીં જાય। મહાદેવ, ક્યાં તમારું રૌદ્ર સ્વરૂપ અને ક્યાં એક બ્રાહ્મણનું સ્વરૂપ? વિષ્ણુદેવ, આપણે આશ્રમે તો આવી ગયા, હવે આગળ શું કરવું છે એ વિચારવું પડશે। આપણે અહીં સતી અનસુયાની પરીક્ષા લેવા આવ્યા છીએ, હવે એમાં કરવું શું એનું માર્ગદર્શન મહાદેવ આપશે। જે હાથમાં આવે એ વનસ્પતિ અને જડીબુટ્ટી લઈ લો। આપણે કાશી નિવાસી બ્રાહ્મણ લાગવા જોઈએ।
માતે, અમે કાશી નિવાસી બ્રાહ્મણ છીએ, તીર્થ કરવા નીકળ્યા છીએ। આપની અને અત્રે ઋષિની કીર્તિ સાંભળીને ઘણા દૂરથી આપના દર્શને આવ્યા છીએ। હા માતે, અને અમે સાંભળ્યું છે કે આપના દ્વારેથી કોઈ ખાલી પેટ પાછું જતું જ નથી। આપ ત્રણેય બ્રાહ્મણ દેવનું આશ્રમમાં સ્વાગત છે। તમે સાચું સાંભળ્યું છે, મારા આશ્રમથી કોઈ ભિક્ષા લીધા વિના પાછું નથી ફરતું। માતા, ઈચ્છા ભોજન કરવા માટે અમે તમારા દ્વારે આવ્યા છીએ, શું તમે અમારી ઈચ્છા પ્રમાણેનું ભોજન આપી શકશો? એ તમારું અહોભાગ્ય છે કે ઈચ્છા ભોજનની સેવાનું સૌભાગ્ય આ બ્રહ્મદેવોએ મને આપ્યું છે। આવો, આસન ગ્રહણ કરો। હે બ્રાહ્મણ દેવો, આપના માટે પાંચ પકવાન બનાવું કે દૂધના પકવાન બનાવું, આપની ઈચ્છા શું છે મને જણાવો, એ પ્રમાણે હું ભોજન તૈયાર કરું। માતે, અમે પર અન્ન ગ્રહણ નથી કરતા, અમારી પાસે સીધું છે, એનું જ ભોજન બનાવી અમને આપો। જેવી આપની આજ્ઞા, આપ મુખ પ્રક્ષાલન કરો ત્યાં સુધી હું ભોજન બનાવી લાવું। માતા, અમે પ્રક્ષાલન કરીને જ આવ્યા છીએ, ખૂબ જ ભૂખ લાગી છે, અમને વિના વિલંબે ભોજન જોઈએ। મહર્ષિ અત્રે ધ્યાન માટે ગયા છે, એ પાછા આવે ત્યારે આપ ચારેવ સાથે ભોજન ગ્રહણ કરવા બેસજો। એટલો સમય નથી અમારી પાસે। હે, આ પથ્થર અને ઘાસનું ભોજન બનાવું? હા, આ જ અમારું સીધું છે, આનું જ ભોજન બનાવો। અને હા, યાદ રહે કે આગ અને પાણી વગર ભોજન તૈયાર થવું જોઈએ। આગ અને પાણી વગર કેવી રીતે બને? જો તમે બનાવી શકતા હોય તો જ કહેજો, નહીતર અમે અહીંથી અતૃપ્ત થઈ પાછા જતા રહીએ। હે બ્રાહ્મણ દેવો, આજ સુધી આ દ્વારેથી પશુ, પક્ષી, કીડી, કીટક કે મનુષ્યો તૃપ્ત થઈને જ ગયા છે, અને આપ તો કાશી બ્રાહ્મણ છો, આપને હું અતૃપ્ત કેવી રીતે પાછા જવા દઉં? થોડી વાર માટે બેસો, હું આનું ભોજન બનાવી લાવું। હે તેજોમયા, હે જગત પ્રકાશા, આપની નજરથી કોઈ છુપું નથી। આ ત્રણેય દેવતા અંશુયાના આશ્રમમાં સ્વર્ગલોકથી પધાર્યા છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેય દેવતા મારી કયા કારણથી પરીક્ષા લે છે મને કંઈ જ સમજાતું નથી। અગ્નિ અને પાણી વગર ભોજન કેવી રીતે બનાવવું? આપ મારી મદદ કરો પ્રભુ, આપ મારી મદદ કરો। Thank you.
સતીદેવ, આ તો સતી અંસુયા છે, સિદ્ધિ પ્રાપ્ત કરેલ સતી, એમણે તો અગ્નિ અને પાણી વગર જ ભોજન તૈયાર કરી દીધું છે. ચાલો ત્યારે, આપણે સતીની પરીક્ષા લેવા આવ્યા હતા, તેમાં તે ઉત્તીર્ણ થઈ ગયા, હવે આપણું અહીં કામ નથી. વિષ્ણુદેવ, આપણે અહીં સતી અંસુયાના ચમત્કારની પરીક્ષા લેવા નહોતા આવ્યા, આપણે તો એની પાતિવ્રતા હોવાની પરીક્ષા લેવા આવ્યા છે. હા, એ વાત સાચી, પણ પતિવ્રતાની પરીક્ષા કેવી રીતે સંભવ છે? એની પરીક્ષા કેવી રીતે લઈશું? માતે, માતા અંસુયા, આવી આવી મહારાજ. ભોજન તૈયાર છે, હમણાં જ પીરસું છું. અવશ્ય પીરસો, પણ માતે, અમે તમારા સૌંદર્યની કીર્તિ બહુ દૂરથી સાંભળતા આવ્યા છીએ, એટલે અમને ભોજન પીરસતી વખતે તમારે વસ્ત્રહીન થવું પડશે. મહારાજ, આ કેવી વિચિત્ર ઈચ્છા છે! જો શક્ય નથી તો ના પાડો, અમે પાછા ચાલ્યા જઈશું. મહારાજ, હું મહારિષિ અત્રેની અર્ધાંગિની છું, મારા દેહ પર એમનો એટલો જ અધિકાર છે જેટલો મારો છે. એમની આજ્ઞા વગર આ દેહના દર્શન જો બીજા કોઈને કરાવું તો એ પાપ ગણાશે. અમે જઈએ છીએ અહીંથી. તમે જ અમને ઈચ્છા ભોજન માટે બેસાડ્યા હતા. થોડી વાર ઉભા રહો, હું મારા પતિદેવની આજ્ઞા લઈને આવું છું. ઠીક છે, જાઓ. મહાદેવ, કયો પતિ એક પત્નીને આવી અનુમતિ આપશે? હે પતિદેવ, હું ધર્મ સંકટમાં છું. દેવી અંસુયા, અતિથિ દેવોની સેવા કરો. પતિદેવ, એમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે ભોજન પીરસતી વખતે હું વસ્ત્રહીન થાઉં, હું શું કરું? સતી, તમે તો જાણો છો કે એ સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, જેમણે આપણને જન્મ આપ્યો છે. એ તો આપણા માતા પિતા સમાન છે, એટલે એમનાથી શરમાવાની જરૂર નથી. હે નાથ, આવું આપ કહી રહ્યા છો? હા સતી, તમે તેજોમય છો. તમે જ્યારે સ્નાન કરવા ઝરણામાં જાઓ છો ત્યારે તમારા તેજથી તો સૂર્યદેવ પણ અંજાઈ જાય છે. તમારું પતિવ્રતાનું તેજ સારા સંસારમાં પથરાયેલું છે. નિસંકોચ થઈને માતા પિતા સમાન ત્રણેય દેવોના કાર્યમાં લાગો અને એમને ભોજન પીરસો. હે બ્રાહ્મણ દેવો, હું આપને ભોજન પીરસવા જઈ રહી છું. અમારી ઈચ્છાનું જ્ઞાન છે ને તમને? હા મહારાજ, હું સારી રીતે જાણું છું. હે પ્રભુ, હું સતી અંશુયા આપને પ્રાર્થના કરું છું કે મારો પતિવ્રતા ધર્મ સદાય પવિત્ર હોય અને હું એકમાત્ર મારા પતિને જ અપાર પ્રેમ કરતી હોઉં, તો આ ત્રણેય દેવોને 6 માસના બાળ શિશુ બનાવી દો.
અદ્ભુત પારણ વણુ મેરું ઘૂમે ખેલું ખેલું અદ્ભુત પારણ વણુ મેરું ઘૂમે ખેલું ખેલું માયા મસ્તમ ઘી તિરંગી પચરંગી સુભંગી માયા મસ્તમ ઘી તિરંગી પચરંગી સુભંગી માહીની સંગીત झूलो झूलो रे अवधूता शोक मोहतीता खींचे यद्रष्ट यद्रष्ट तन्नष्ट श्रुति स्पष्ट खींचे यद्रष्ट यद्रष्ट अनाघनंत तू मध्यस्थ नित्य पूर्ण सत्वस्थ अनाघनंत तू मध्यस्थ नित्य पूर्ण सत्वस्थ लीलाए तारी विदिताएक मूल मा सत्ता झूलो झूलो रे अवधूता शोक मोहतीता झूलो झूलो रे सचित सुख मुखड़ो विकासी विश्व रूपम प्रकाशी सचित सुख मुखड़ो विकासी विश्व रूपम प्रकाशी जगदाडंबर आले द्रासी नित्य तृप्त उपवासी जगदाडंबर आले द्रासी नित्य तृप्त उपवासी ग्रस ग्रासक तो अनंतावडे नीर गोण कंथा झूलो झूलो रे अवधूता शोक मोहतीता झूलो झूलो रे अवधूता शोक मोहतीता श्रुति परे बोबड़ी मौनी मूर्ति जारी मात श्रुति परे बोबड़ी मौनी मूर्ति जारी मूर्ता मूर्त तो अछूता करता हरता हरता झूलो झूलो रे अवधूता शोक मोहतीता झूलो झूलो रे अवधूता शोक मोहतीता झूलो झूलो रे अवधूता शोक मोहतीता। देवी अंशुया, पतिदेव, देवलोक थी पधारेला आ बालक केवा सुंदर देखाय छे। देवी अंशुया, आ तो अनर्थ थई जशे। पूरा ब्रह्मांड नो कार्य करनार देवो ने तमे आ आश्रम ना बालक बनावी दीदा। महर्षि, मारे संतान नथी अने आ त्रणे अलौकिक बालक મને મળ્યા છે, મારા માતૃ હૃદયને તૃપ્ત થવા દો। સતી અનસુયા, આપણે મનુષ્ય લોક સ્વાર્થ માટે પરમાર્થને પણ ભૂલી જઈએ। આ ત્રણેય દેવ અહીં ભિક્ષા માટે આવ્યા છે, એમને ભિક્ષા આપી એમના સ્થાને પાછા જવા દો। અગર ભગવાન જળ સ્થળ પવન અને કણકણમાં છે તો એમને મારી પાસે જ રહેવા દો। હું સમજી શકું છું કે પુત્ર પ્રેમના કારણે તમારી અભિલાષા વધી રહી છે, પરંતુ સતી, આ મોહ યોગ્ય નથી, આ મોહને ત્યાગી દો। પરંતુ મહર્ષિ, આપ જ મને કહો કે કઈ સ્ત્રી હશે કે જે આવો મોહ ત્યાગી શકે।
અંશુયા. ત્રણેય જગત જનની માતાઓને મારા પ્રણામ. આપનું મારા આશ્રમમાં સ્વાગત છે. કહો, હું આપના માટે શું સેવા કરી શકું? અમારા પતિ ક્યાં છે અંશુયા? હા, અમારા પતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય તમારી પાસે આવ્યા હતા ને, તે ક્યાં છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મારી પાસે આવ્યા હતા? તો પછી મને કેમ ના મળ્યા? મારી પાસે તો મારી સત્યની પરીક્ષા લેવા કાશીના ત્રણ પંડિત આવ્યા હતા, જે હવે બાળક બની ગયા છે. મારા માતૃત્વની ભૂખ એમણે મટાડી છે, હવે તો એ જ મારા સંતાન છે. માતા અંશુયા, અમને ક્ષમા કરો. અમે ત્રણેય દેવીઓ તમારી પાતિવ્રતા તેજથી જલન અનુભવતી હતી, એટલે તમારી પરીક્ષા લેવા આ ત્રણેય દેવોને અમે જ મોકલ્યા હતા. એમને મૂળ સ્વરૂપમાં પાછા લાવો સતી. હે ત્રણેય દેવીઓ, અમારા પતિને તપસ્યાને કારણે થયું છે. તમે ત્રણેય મહર્ષિ અત્રેને વિનંતી કરો. હે મહર્ષિ, અમને ક્ષમા કરો અને ત્રણેય દેવોને મૂળ સ્વરૂપમાં પરત લાવો. હે દેવીઓ, પતિવ્રતાની શક્તિ ખૂબ જ મહાન છે. એના માટે પતિ પત્નીએ એકબીજા પર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી પડે છે. તમે સતી અંશુયાથી ઈર્ષ્યા કરી એના પતિવ્રતા ભંગ કરવાના પ્રયત્ન કર્યા છે, તેથી હું તમને દંડિત કરીશ. શાંત થાઓ અત્રે ઋષિ, અમોને ક્ષમા કરો. હે મહર્ષિ, દેવીઓને ક્ષમા કરી દો. ક્ષમા તો કરી દઉં, પણ કમંડળમાંથી જળ લીધું છે, હવે એને ક્યાં છાટું? હે મહર્ષિ, આપના મનનો અગ્નિ શાંત કરવા હું ચંદ્રરૂપ ધારણ કરી આકાશમાં વાસ કરીશ અને શીતળતાને કાયમ રાખવાનો પ્રયત્ન કરીશ. મહર્ષિ, હું ઋષિ દુર્વાસાના અવતારમાં તપસ્યા કરીને સાલન કરીશ. હે પિતા મહર્ષિ, હું માતા અંશુયાની સેવા કરીશ. સ્વામી મહર્ષિ, આ ત્રણેય બાળકોનું હવે શું? આ ત્રણેય બાળક બાળ સ્વરૂપમાં ત્રિદેવ છે, જેથી એ ત્રિમૂર્તિ કહેવાશે. વિષ્ણુજીની જેમ બ્રહ્મા અને મહેશ પણ તમારી સાથે જ રહેશે, જેને સંસાર દત્ત ભગવાનના નામથી ઓળખશે. આ દત્ત અવતારનો મહિમા મહાન હશે. જે કોઈ બી ભક્તો દત્તની ઉપાસના કરશે તે સુખી થશે. મહર્ષિ, આજે માક્ષર સુદ પૂર્ણિમા છે. આજે સાચા રૂપથી મારા ત્રિમૂર્તિ દત્તનો જન્મ થયો છે અને આજનો દિવસ દત્ત જયંતિ તરીકે ઉજવાશે. દત્તમ ત્વયા નિખિલમેવ નિજમ પરાર્થે ત્વં દત્તમાહુરમરા નૃવરાશ્ચ સર્વે ત્રિશત્વમેવ જગદાદિજ ઉત્કદોસે ત્વામેવ દેવ પ્રણમામિ પ્રસીદ દત્ત. હૃચ્છુદ્ધિરેવ ભગવંસ્તવ ચારુ દીક્ષા દાનં દયાદમનમેવ તવાસ્તિ શિક્ષા. વિશ્વંભરોપિ ચ સ્વયં નુ દિગંબરોસે ત્વામેવ દેવ પ્રણમામિ પ્રસીદ દત્ત. દત્ત અવતાર અત્રે ઋષિના ઘરે થયો. દત્ત અત્રે ઋષિના પુત્ર એટલે દત્તાત્રેય, અને દત્ત દત્તાત્રેય કહેવાશે. Ah
दिगंबर तव शरणम् गुरुदात दिगंबर तव शरणम् गुरुदात दिगंबर तव शरणम् योग साधनानी झलर्क गुरु दत्तात्रेय ने अलर्क योग साधनानी झलर्क अवधूत कथा छे धर्मनी अवधूत कथा छे धर्मनी